જામનગરના કાલાવડમાં આવેલી પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. કાલાવડના આણંદપર કુમાર શાળામાં વિવાદાસ્પદ શિક્ષકની ભરતી થતા ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, જે બાદ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. મહત્વનું છે કે બે વર્ષ પહેલા શિક્ષકની બદલી કરવામાં આવી હતી, જો કે બે વર્ષ બાદ ફરી એક વખત શિક્ષકની ભરતી થતા શિક્ષકને શાળામાંથી ભગાડી ભારે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે શિક્ષકનું ચરિત્ર યોગ્ય ન હોવાને કારણે તેમણે આ પગલું ભર્યું છે. કાલાવડના આણંદપર પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા જ તાળાબંધી કરી દેવામાં આવી હતી અને તેનું દ્રશ્યો આપ જોઈ શકો છો. દિવ્યેશ ફાયડા સંવાદદાતા ફોન પર. દિવ્યેશ, આખરે વિરોધ શા માટે, પૂરી વિગત? જી જગદીશ, જામનગરના કાલાવડ તાલુકામાં આવેલા આણંદપર ગામના જે સરકારી શાળા છે ત્યાં ગ્રામજનોએ તાળાબંધી કરી, સતત બે દિવસથી ત્યાં લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. શાળાની અંદર એક શિક્ષકની ફરી પુનઃ બદલી કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગત મુજબ અગાઉ પણ આ શિક્ષકને ત્યાં ફરજ બજાવતા હતા, જે દરમિયાન ત્યાં કોઈ વિવાદ થયો હતો જેના કારણે ગામ લોકો અને વાલીઓએ તેનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેની બદલી કરવામાં આવી હતી. પરંતુ પુનઃ ત્યાં બદલી કરાતા હાલ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ તાળાબંધી કરીને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બિલકુલ દિવેશ, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ. તો પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી, તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. આણંદપુર કુમાર શાળાના આ વિવાદાસ્પદ શિક્ષકની ભરતી થતા ગ્રામજનોમાં એકાએક રોષ હતો.